વેલકમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર પ્રકરણ નંબર 15ના ખરા ખોટા વિધાનોનો અભ્યાસ કરીશું. આપ જાણો છો કે નવી પેપર સ્ટાઇલની અંદર માળખાનો ચેન્જ કરવામાં આવ્યો છે, જેની અંદર વિભાગ એની અંદર ખરા ખોટા, ખાલી જગ્યા, એક વાક્યમાં જવાબ અને વિકલ્પો આવવાના છે, જેની તૈયારી તમારે ખૂબ જ કરવી જોઈએ. કારણ કે વિભાગ એની અંદર પૂછાયેલા પ્રશ્નો છે એ તમને પાઠ્યપુસ્તકની અંદર બેઠા જોવા નહીં મળે. તો પ્રકરણ 15નો આપણે અભ્યાસ કરીશું. જો આપ અમારી સાથે જોડાયેલા હો તો ચેનલને લાઇક કરશો, અને આપ જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી વધુ અગત્યના વિડીયો આપના સુધી પહોંચાડી શકાય. તો પ્રથમ પ્રશ્ન છે, ઘટના એ માટે પી ઓફ એ બરાબર પી ઓફ એ માઇનસ શક્ય નથી. તો બંને સરખું હોતું નથી, એટલે કે ઘટના બને અને ઘટના ન બને. તો મિત્રો, આ વિધાન છે અહીં ખોટું છે, કારણ કે એની પણ શક્યતા હોય છે. જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે એ સંભાવના પી ઓફ એ કહીએ, અને પૂર્વમાં આથમે એમ તમે કહો તો એ અશક્ય થયું. તો બંને છે એ બાબતે આપણે વિચાર કરીએ તો પી ઓફ એ બરાબર પી ઓફ એ માઇનસ શક્ય નથી, કારણ કે ઘટનાની સંભાવના 0 અને 1ની વચ્ચે હોય છે. બરાબર છે? તો આ વિધાન ખોટું બને છે. ત્યારબાદ નંબર 2, જો પી ઓફ એ બરાબર 0.75 હોય તો પી ઓફ એ બાર બરાબર માઇનસ 0.75. હવે સૂત્ર આપણું આવું છે કે પી ઓફ એ વત્તા પી ઓફ માઇનસ એ બાર બરાબર 1. અહીં જો સરવાળો બંને આપણે કરીશું, 0.75 ઓછા 0.75, તો અહીં 0 થશે, એટલે કે સંભાવ સરવાળો 1 થતો નથી, માટે વિધાન નંબર 2 છે એ ખોટું બને છે. વિધાન નંબર 3, પી ઓફ એ જેમ પી ઓફ એ બાર બરાબર 3/5 હોય તો પી ઓફ એ બરાબર 3/5. મિત્રો, આપણે ધારી લઈએ, ધારો કે પી ઓફ એ બરાબર 3x અને પી ઓફ એ બાર બરાબર 5x. હવે આપણે એવું કીધું છે કે બંનેનો સરવાળો 1 થાય, એટલે કે 3x વત્તા 5x બરાબર 1, તો 8x બરાબર 1, તો x બરાબર 1/8 થાય. હવે અહીં આપણને પી ઓફ એ માગ્યું છે, તો પી ઓફ એ બરાબર આપણે 3x ધાર્યા છે, પી ઓફ એ બરાબર 3x. તો અહીં આપણે જો x ની કિંમત મૂકીએ તો 3/5 થાય, એટલે કે 3 × 3 = 9, 9/5 આપણને 5 મળે. અહીં આપણને 3/5 કહેવામાં આવ્યું છે, જવાબ મળતો નથી, માટે વિધાન ખોટું છે. નંબર 4, જો પી ઓફ એ ઓછા પી ઓફ એ બાર બરાબર માઇનસ 0.3 હોય તો પી ઓફ એ બાર બરાબર 0.35. જો આપણે જોઈએ પી ઓફ એ બરાબર 0.35 લઈએ, સૂત્ર આપણું આવું છે, પી ઓફ એ વત્તા પી ઓફ એ માઇનસ બરાબર 1. ચાલો પી ઓફ એ એટલે આપણે 0.35 લઈએ, તો 0.35 વત્તા પી ઓફ એ બાર બરાબર 1, તો પી ઓફ એ બાર બરાબર કેટલા થશે? 1 - 0.35, 1 - 0.35. પણ અહીં આપણે એ ઓછા 0.35 કરીએ એની જગ્યાએ આપણે એક બીજી રીત કરીએ, જે તમે જાણો છો લોપની રીત. તો પી ઓફ જે સરળ પડશે, પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1, અને અહીં આપવામાં આવ્યું છે પી ઓફ એ ઓછા પી ઓફ એ બાર બરાબર માઇનસ 0.3. જો આવડી જશે, અહીંયા થશે 2 પી ઓફ એ, અને અહીં 1 - 0.3. તો 1માંથી આપણે 0.3 બાદ કરીશું, તો 2 પી ઓફ એ બરાબર આપણને મળશે 1.00. એમાંથી 0.3 તમે બાદ કરો તો શું મળશે? તો અહીં 9, અહીં 0 થશે, 10/3 જાય તો 7, 0.7. તો 2 પી ઓફ એ બરાબર 0.7 એટલે કે 70 થાય. તો ખાલી પી ઓફ એ બરાબર કેટલા થાય? 70 ને અડધા 35, એટલે કે 3 70 ને અડધા
35 એટલે 0.35, તો 0.35 છે એ આપણને પી ઓફ એની કિંમત એમ મળે છે, માટે વિધાન ચાર છે ખોટું બનશે. તો મિત્રો આ રીતે નહીં પણ લોપતી રીતે તમે દાખલો ગણશો તો તમે સરળતાથી જવાબ મેળવી શકશો. નંબર 5, જો પી ઓફ એ છે એ પી ઓફ બી કરતાં મોટા હોય તો પી ઓફ એ બાર છે એ પી ઓફ બી બાર કરતાં નાના હોય. મિત્રો આ વિધાન એકદમ સાચું છે, કારણ કે પી ઓફ એ અને પી ઓફ એ બારનો સરવાળો એક થાય, બરાબર છે. તો અહીં પી ઓફ બી બાર નાના છે તો અહીં પી ઓફ બી બાર, પી ઓફ બી એ અહીં નાના છે તો આ પી ઓફ બી બાર છે એ મોટા થાય, કારણ કે તો જ તે બંને સરવાળો એક થઈ શકે, એટલે આપેલું વિધાન સાચું છે. નંબર 6, જો પી ઓફ એ બરાબર 0.111 તો પી ઓફ એ બાર બરાબર 0.999. સરવાળો કરીએ આપણે, પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1, આવું થવું જોઈએ. તો બંનેનો સરવાળો કરીએ આપણે તો 0.111 0.999, 9 ને 1 10, 9 ને 1 10 ને 11 નો એકડો વધી 1, 9 ને 1 10 ને 11 નો એકડો વધી 1, તો અહીં 1.11 એક કરતાં વધી જાય છે, સંભાવના કોઈ દિવસ એક કરતાં વધે નહીં, માટે આપેલું વિધાન ખોટું બને છે. નંબર 7, સૂર્ય પૂર્વમાં આઠમે તેની સંભાવના -1 છે. સૂર્ય પૂર્વમાં આઠમે, હવે સંભાવના છે એ 1 અને 0ની વચ્ચે હોય છે, ક્યારેય ઋણ હોતી નથી, માટે આપેલું વિધાન ખોટું બને છે. એ સંભાવના 0 કહેવાય, -1 નહીં પરંતુ 0 કહેવાય. નંબર 8, પી ઓ પે બરાબર 0.6 ઉપર અહીં ટપકું છે, એ ખાસ ધ્યાન રાખજો, ટપકું છે એટલે 6 અનંત સુધી આગળ વધે છે, અને પી ઓફ એ બરાબર 1/3. તો જો પી ઓફ એ એટલે અહીં આપણને આ પ્રમાણે કહે છે 0.666 અને એ આગળ ચાલ્યા કરે. પછી પી ઓફ એ બરાબર બરાબર શું કહે છે, 1/3 એટલે 0.3333 એટલે કે 33 આગળ થયા કરે છે. હવે જો આપણે ઇનશોર્ટમાં જોઈએ તો અહીં પી ઓફ એ એટલે કેટલા મળે છે, તો 0.666 ત્રીજો આપણો 5 કરતાં મોટો હોય તો આમાં 1 ઉમેરાય એટલે કે 0.67 થાય, બરાબર. અને પી ઓફ એ બાર છે એમાં 0.3333 છે, ત્રીજો આંકડો છે એ 5થી નાનો છે એટલે આને કહેશું આપણે 0.33. અને હવે બંનેનો સરવાળો કરીએ, 7 3 10, 6 ને 1 7 3 10 0 1, તો કેટલા થયા, 1. અહીં 1 બને છે બંનેનો સરવાળો, એટલે સંભાવના શક્ય છે, માટે આપેલું વિધાન સાચું બને છે. નંબર 9, જો પી ઓફ એ બરાબર 2/5 હોય તો પી ઓફ એ બરાબર 5/2. અહીં એકબીજાનું વ્યસ્ત બતાવ્યું છે, તો વ્યસ્ત હોતું નથી, આપણને સરવાળો છે એ બંનેનો 1 મળવો જોઈએ. તો જો 2/5 + 5/2 તમે કરો તો લસા અહીં 10 મળે, અહીં 5 5 5 25 થાય અને અહીં 2 2 4 થાય. તમે સરવાળો કરો તો 29/10 એટલે કે 2.9 થાય, 1 કરતાં વધી જાય, તો એ શક્ય જ નથી, માટે આ વિધાન ખોટું બને છે. અને છેલ્લું છે, બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય છે, આપણે આગળ જોઈ ગયા, ઘટના હોવી અને ઘટના ન હોવી એમની સંભાવનાનો સરવાળો 1 થાય. તો નેક્સ્ટ આપણે ખાલી જગ્યા પર જવાના છીએ, તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.